નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હું આજે આવી ગઈ છું મળી અને કામ કરીને અમે ફ્રી થઈ ગયા છીએ. મમ્મી અહીંયા બેઠા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. તો નવરા તો અમે થઈ ગયા છીએ. હવે આપણે બપોરની રસોઈનો ગુંદાનું અથાણું કરવા અહીંયા ગુંદા ખાટા પાણીમાં પલાળી લીધા હતા, સાંજે કોરા કરીને સૂકવી દીધા હતા, અત્યારે સવારમાં સુકાઈ ગયા. કા મમ્મી? હવે પછી રેડીમેડ બોળામાં અમારે અથાણું બનાવવું છે, તો ગુંદામાં રેડીમેડ પેકેટ જ નાખી દઈ છે. ઉપરથી થોડીક વરિયાળી નાખવી એટલે સુગંધ સરસ આવે. બોળો છે ને એટલે થોડીક વરિયાળી નાખી દો. મીઠું થોડુંક નાખશું બોળામાં, હું થોડુંક ઓછું મીઠું હોય ને એટલે થોડુંક તેલ નાખશું ગરમ કરીને. ગરમ કરીને ઠરી જાય પછી નાખશું તેલ. કા સાડા અગિયાર ને પાંચ થઈ ગઈ છે અને આજે છે ચોથ, તો લાડવા ગણપત દાદાને આપણે જારી દઈશું. અહીંયા થાળ તૈયાર છે, થાળ બધો રેડી છે. ગણપત દાદાનું સ્થાપન કરી લાડવા ધરી દઈએ આપણે ગણપતિ દાદાને. આપણે જો ભાઈની ઘરે પહોંચી ગયા છે જમવા માટે. આજે ભાઈની ઘરે જમવાનું છે, બધા બેસી ગયા છે અમે જમવા. લાડવા બનાવ્યા છે તગારું ભરીને, ખમણ છે, ટિંડોરા બટેકાનું શાક છે, દાળ ભાત બનાવ્યા છે. આમાં ભાત છે, ખમણની સાથે સાથે થોડા ગીદડા પણ લાવ્યા છે, છાશ ને બધું છે. જમવા બેસી ગયા છે. આપણે આ સવારે ગુંદાને રેડીમેડ બોળો ભેળ મિક્સ કર્યો હતો, હવે એમાં આપણે આ તેલ કરી લીધું હતું, ઠરી ગયું છે, તો આમાં થોડુંક તેલ ને એવું ઉમેરી દઈશું. તેલ નાખીશું, કેરીનું સુરણ છે, મિક્સ કરતા જાઓ ને એ પ્રમાણે તેલ નાખતા જઈશું. તેલ મિક્સ કરીને સરસ થઈ ગયું છે અથાણું. સાત વાગી ગયા છે ને હું તૈયાર થઈ ગઈ છું. અમે તૈયાર થઈને જઈએ છીએ બહાર શોપિંગ માટે અને બહાર આટો મારવા. તો જોઈએ અમે શોપિંગમાં શું શું ખરીદી કરીએ છીએ. શોપિંગ કરીને અમે પરોઠા ખાવા આવી ગયા. હવે અમારે શોપિંગ એ થઈ ગઈ છે અને અમે નાસ્તો પણ કરી લીધો છે, તો હવે અમે ઘર તરફ જઈશ. તો આજના મારા વિડિયાને હું અહીંયા જ એન્ડ કરીશ. જ
જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.